સુરતમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તો હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીન મેન વિરલ દેસાઈ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવ્યું છે અને જ્યાં 40 જવાનોના માનમાં 40 મોટા વૃક્ષો રોપવામાં આવ્યા હતા, ત્યારે આજે વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને અહીં શહીદોના માનમાં ઇન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તો આ શહીદ સ્મૃતિ વન નામનું ફોરેસ્ટ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયું છે, તેમજ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરનારી વિશિષ્ટ હસ્તીઓને પર્યાવરણ સેનાની સન્માનથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અમારું નામ છે વિરલ દેસાઈ અને આજે પુલવામા શહીદ સ્મારક જે છે આપણું ઉધનામાં જે રેલવે સ્ટેશનનું પહેલું એવું સ્મારક આખા વિશ્વ ભારતનું અને એશિયાનું છે, જેમાં જીવતું સ્મારક છે કે જેમાં 40 મોટા વૃક્ષો રોપ્યા છે, એ લોકોના આજે પુલવામાના સૈનિકોના નામ અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને અહીંયા સમાજની ઘણી બધી કોલેજીસને બધા છોકરાઓ અહીંયા આવ્યા છે અને અમે અહીંયા એ લોકો શહીદોને ટ્રીબ્યુટ આપવા માટે આવ્યા છીએ. અને ખાસ કરીને આજે અમે પર્યાવરણ સેનાની કરીને એક અવોર્ડ્સ સ્ટાર્ટ કર્યા છે અને ખાસ કરીને એવા વ્યક્તિઓ કે જે જૂથ છે કે જે લોકોનું કામ લાઈફ અચીવમેન્ટ જેવું છે કે ઘણું બધું કામ કર્યું છે એ લોકોને અમે બિરદાવ્યા છે.